એક વેદનું કારેલું હોવા છતાં એમાં કોઈ પણ વાયરસનો ડાઘ પણ નથી. જ્યારે આ કારેલું નાનું છે, આપ જોઈ શકો છો આ બધા કારેલા નાના હોવા છતાં એમાં વાયરસનો પ્રોબ્લેમ છે કે કારેલામાં વાયરસ આવી જાય છે. એ વાયરસ આવી જવાનું શું કારણ છે અને એ વાયરસ આવી ગયા પછી શું કરવું ને વાયરસ ન આવે એટલા માટે શું કરવું? નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાધવા. અને આજે જે આપણે વાત કરવાની છે તે આપણે અત્યાર સુધી આપણે વાડીમાં હતા અને કારેલા, તુરિયા અને દૂધી આ ત્રણ વસ્તુ જે આપણે કરેલી હતી એમને ઉતારવાનું અત્યાર સુધી કામ ચાલતું હતું અને અત્યારે ઉતારીને ભાઈ આવ્યા. હવે પણ મેઇન પ્રશ્ન જે ખેડૂતોને અને મને અને જે કારેલા કરતા કે કોઈ પણ મોલાજ કરતા ખેડૂતોને જે મેઇન પ્રશ્ન બને છે એ પ્રશ્ન વિશે વાત કરવાની છે ને એનું આપણે સોલ્યુશન આજે દેવાનું છે. જે કમસે કમ 5-7 વર્ષથી હું જે વસ્તુનો યુઝ કરું છું અને મને સારું ઉત્પાદન મળે છે અને સારી એવી આવક થાય છે એમના વિશે હું તમને આજે વાત કરવાનો છું. તો મિત્રો, આપણે સૌ પ્રથમ વાત કરશું કારેલાની કે કારેલામાં વાયરસ આવી જાય છે. એ વાયરસ આવી જવાનું શું કારણ છે અને વાયરસ આવી ગયા પછી શું કરવું ને વાયરસ ન આવે એટલા માટે શું કરવું? કારણ કે મિત્રો, અત્યારે મારે તમે જોયું કે મારા કારેલામાં પુષ્કળ પ્રમાણમાં વાયરસ આવી ગયેલો છે. એની પાછળનું એક કારણ હતું મિત્રો કે હું ઓર્ગોનિક રીતે મારે પોતાને ઘેરે જાજુ ખાવા માટે યુઝ થતું હોય છે. કારણ કે અમારે 10-12 સભ્યોનો મોટો પરિવાર છે એટલા માટે અમે જાજુભાઈ ઘેરે ખાવા જ કરતા હોઈએ છીએ. એટલા માટે એમાં આપણે કોઈ પણ દવાનો યુઝ નહોતો કર્યો અત્યાર સુધી. એટલા માટે એમાં આપણે વાયરસ આવી ગયો હતો. પણ હવે વાયરસને અટકાવવા માટે જે હું પ્રોસેજર કરવાનો છું અને જે દર વર્ષે અમે કરતા હોઈએ છીએ છેલ્લે કે ભાઈ વાયરસ આવે, હવે આપણી પાસે કોઈ રસ્તો નથી, તે વખતે જે વસ્તુ કરતા હોઈએ છીએ એ આજે હું તમારી સામે લાવું. જેથી કરીને તમે જો આવી ખેતી કરતા હો કારેલાની કે અન્ય, તો તમે પણ આ યુઝ કરી શકો અને તમને એમાં સફળતા મળે અને તમે જે મહેનત કરી રાત દિવસ એક કરી પાણી વાળી દવા છાંટી ખાતર નાખી અને તમારી 1-1.5 વીઘો જગ્યા બગાડી અને તમે બકાલું કરતા હો, શાકભાજી કરતા હો અને માર્કેટમાં લઈને જતા હો તો તમને ખોટ ના પડે. તો પહેલા આપણે જોઈ લઈએ કે વસ્તુમાં વાયરસ કોને કહેવાય અને પાકી ગયેલા કોને કહેવાય અને વાયરસના કારણે કેટલા ટકા નુકસાન થાય છે. તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણા કારેલા છે, આ કારેલામાં જો આ એક જાતનો વાયરસ છે તે ધીરે ધીરે અહીંયાથી પાકવાનું શરૂ કરે છે અને પાકતા આ રીતે આખું પીળું પડી જાય છે. આ નાનું એવું કારેલું હોવા છતાં પીળું પડી જાય છે. એની જગ્યાએ આપણે જોઈએ કે જો આ મોટામાં મોટું કારેલું છે તો એ છતાંય લીલું કાચ છે. જો કોઈ જગ્યાએ વાયરસનો ડાક પણ નથી અને કોઈ તકલીફ પણ નથી. આ એની કરતાં મોટું લગભગ એક વેંતનું છે, હું તમને બતાવું. તો જુઓ, આ એક વેંતનું કારેલું હોવા છતાં એમાં કોઈ પણ વાયરસનો ડાઘ પણ નથી. જ્યારે આ કારેલું નાનું છે, આપ જોઈ શકો છો આ બધા કારેલા નાના હોવા છતાં એમાં વાયરસનો પ્રોબ્લેમ છે અને 10-12% આપણા વાયરસનો પ્રશ્ન આવેલો છે, હું તમને હજી બતાવું.
તો આ પણ એક જાતનો વાયરસને જ કારણે છે. આ કોઈ મોટું થઈ ગયું ને પાકી ગયું ને ગઢું થઈ ગયું નથી, આ વાયરસનો જ પ્રોબ્લેમ છે. આ પણ વાયરસ છે, જો આ પણ વાયરસ છે. એની જગ્યાએ આ હું તમને મોટું બતાવું, મોટું અને જાડું, એ છતાં પણ આમાં વાયરસ નથી. આપણે તો હવે મિત્રો વાયરસ નહીં આવવા દેવા માટે આપણે શું કરવું જોઈએ અને શું કરીએ તો વાયરસ ન આવે એમના માટેની બે ત્રણ દવાઓ છે, એમના વિશે આજ મારે તમને વાત કરવી છે. તો લાવો તો પડીકી. તો મિત્રો વાયરસ નહીં આવવા દેવા માટે આપણે આ સ્ટ્રેપ્ટો પ્લસ, આને આપણે સ્ટ્રેપ્ટો સાયક્લિન પણ કહી શકીએ છીએ, જે જેયુ કંપનીની આવે છે અને 6 ગ્રામની એક પડીકી આવે છે. તેમની કિંમત પણ ઝાઝી હોતી નથી, તેમની કિંમત 40 થી 42 રૂપિયાની આજુબાજુ એની કિંમત હોય છે. અને આ 2 પંપમાં ભેળવી અને આપણે વીઘે 3 પંપ કરતા હોઈએ છીએ. શાકભાજી હોય, બકાલું હોય કે કોઈ પણ બીજી મોલ હોય તો વીઘે આપણે 2 કે 3 પંપ કરતા હોઈએ, 2 અને 3 પંપ કરતા હોઈએ છીએ. તો આપણે 1/2 વીઘાનું, ધારો કે 1/2 વીઘાની આજુબાજુનું વેલા હોય, શાકભાજી હોય, તો એમાં આપણે સ્ટ્રેપ્ટો પ્લસ, એટલે આનું આખું નામ તો સ્ટ્રેપ્ટો સાયક્લિન છે, આ દવા આપણે નાખવાની હોય છે, જે 100% સારામાં સારું રિઝલ્ટ આપે છે. મિત્રો મારો પોતાનો અનુભવ છે, 5 વર્ષથી એક આપણે બે પંપમાં આ નાખવાનું છે અને તેમની સાથે આ લાઈફ કેર જે એક ઓર્ગોનિક પ્રોડક્ટ છે, જે ડ્રીપમાં પણ હાલે છે અને સ્પ્રે પંપમાં પણ હાલે છે. તો આપણી કરના પણ આપણે 2 પંપ આ સ્ટ્રેપ્ટો પ્લસ, સ્ટ્રેપ્ટો સાયક્લિન, સ્ટ્રેપ્ટો પ્લસ જે છે તેમની સાથે આ પણ 2 પંપ કરવાના છે. અને એક આ જે છે આને આપણે ડ્રીપમાં આપવાનું છે, જેથી કરીને જો એને કોઈ મૂળમાં ફૂગ લાગેલી હોય કે જંતુ લાગેલા હોય કે કોઈ કીડા મકોડા લાગેલા હોય તો એને આ જંતુઓમાં આપણને રાહત મળે છે. કીડા મકોડા તો ઠીક છે. તો મિત્રો આપ સમજી ગયા હશો કે 2 પંપ આપણે સ્ટ્રેપ્ટો સાયક્લિન નાખવાની છે, સ્ટ્રેપ્ટો પ્લસ આ અલગ અલગ નામથી અલગ અલગ કંપનીની આવે છે, તે સારી કંપનીની લઈ અને 2 પંપનું મિશ્રણ કરી અને આ અને તેમની સાથે આ બંને મેળવી, આ લાઈફ કેર બંને મેળવી. આ પણ અલગ અલગ કંપનીનું અલગ અલગ જાતે માઇક્રોન્યુટ્રન આવે છે, એને આપણે અલગ અલગ રીતે કંપનીમાંથી લઈ અને આપણે નાખી શકીએ છીએ. તો હું તમને બતાવું કે આ બંને પડીકી સાથે લઈ અને આપણે 2 પંપનું દ્રાવણ બનાવી અને 2 પંપમાં નાખવાનું હોય છે. અને એક પડીકી આપણે 1/2 વીઘો હોય તો 1/2 વીઘામાં એક જ પડીકી આપણે તેમને ડ્રીપ દ્વારા આપવાનું હોય છે. આટલી પ્રોસેસર મિત્રો ફક્ત કરશો, ફક્ત આટલી જ પ્રોસેસર, એટલે તમારે 80 થી 85% જે આ વાયરસ આવેલો છે, આ એક જાતનો વાયરસ છે, આ જે વાયરસ મેન આપણું નુકસાન કરે છે તેમાં રાહત મળે છે. શરૂઆતમાં મિત્રો આ વાયરસ આપણું જે ફળ હોય છે, એટલે કે આ કારેલાનું જે ફળ હોય છે એ ફળને પીળું પાડે છે અને સમય જતાં જો એનું કાર્ય કરવામાં ન આવે, કોઈ દવાનો યુઝ કરવામાં ન આવે તો ધીરે ધીરે એના વેલાના પાન પીળા પડવાનું શરૂ થાય છે અને ધીરે ધીરે આખો વેલો જતો રહે છે. એટલે વહેલીમાં વહેલી તકે જો મિત્રો તમારે કારેલાની ખેતી કરતા હો, આ મિત્રો કારેલામાં હાલ છે, દૂધીમાં હાલ છે, તુરિયામાં હાલ છે, પછી કાકડીમાં પણ આ વસ્તુ હાલે છે. એટલે દરેક વેલાવાળા શાકભાજીમાં, મરચીમાં પણ હાલે, ટમેટીમાં પણ હાલે, તમામ શાકભાજીમાં જેમાં જેમાં વાયરસ આવવાની બીક હોય એમાં આ 2 પડીકી નાખી દેજો તમે. 2 પંપમાં મિશ્રણ કરી પછી ધારો કે વીઘાનું હોય 3 પંપ કરવા હોય તો આપણે 1.5 પડીકી નાખવાની હોય છે અને 4 પંપ કરો તો 2 પડીકી નાખવાની હોય છે. એ તો આપણો સીધો જ તે હિસાબ છે અને આમાં કોઈ માપમાં તો એ પોતાનું જ માપ આવે છે. આ 15 ગ્રામ છે અને જ્યારે આ જે 6 ગ્રામની પડીકી આવે છે, એટલે કે 3 ગ્રામ આ 6 ગ્રામની આ પડીકી આવે છે, એટલે 3 ગ્રામ આ થાય છે અને આ 7.5 ગ્રામ આ થાય છે. પંપ એક પંપનું આપણે આ માપ છે અને આ રીતે તમે ભેળવીને તમારા વેલા ઉપર સ્પ્રે કરશો અને ફક્ત વરસાદ આવવાની 2 કલાક પહેલા જો થઈ જાય
અને બે કલાક જો દવા ટકી જાય ને તો આપને સારામાં સારું રિઝલ્ટ મળી જાય છે. અને આ વર્ષા ઋતુમાં, વરસાદના ચોમાસામાં આ પ્રશ્ન આપણે જાજો રહેતો હોય છે. એટલા માટે મિત્રો હવે આપણે આપણા કારેલાનું કામ શરૂ કરી દઈએ, કારણ કે એને સવારમાં આપણે માર્કેટમાં પણ પહોંચાડવાના છે, કારણ કે ઘણા દિવસે આજે ઉતાર્યું છે. કારણ કે બાકી તો મોટાભાગનું ખાવામાં, સગાવાલાને જેવામાં એમાં જ આપણું ઉયું જતું હોય છે. પણ આજ પહેલો વહેલો આપણે સવારની માર્કેટમાં લઈને જવાની છે, શું ભાવ આવશે, શું થાય, એ તો જે એક્સ વાય ઝેડ. પણ આ વાયરસ આવતો હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. જ્યારે આ વસ્તુને ઓર્ગેનિકમાં પણ વાપરી શકાય છે, જ્યારે આ વસ્તુ થોડી ઝેરી હોય છે એટલે એને ઓર્ગેનિકમાં યુઝ આપણે ન કરી શકાય. પણ તમે ઓર્ગેનિક ન કરતા હોય અને ઓર્ગેનિક કરતા હોય ને વધારે પડતો વાયરસ આવી ગયો હોય અને એવું લાગે કે આપણી મોલાત જ ફેલ જશે, તો તમે આ સ્ટેપ્ટોસાયક્લિનનો યુઝ કરી શકો છો. આ અલગ અલગ કંપનીના અલગ અલગ નામે આવે છે, એટલે એ રીતે તમે સારી કંપનીનું લેજો જેથી કરીને તમારા સારું ઉત્પાદન મળે અને વાયરસ ન આવે. અને મિત્રો, બીજી મેઇન વાત કે તમને જો અમારો વિડીયો ગમતો હોય અને ગમ્યો હોય અને આ માહિતી યોગ્ય લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આવા અમારા જાત અનુભવના, જે અમારી પોતાના ખેતરમાં, અમારા પોતાની વાડીમાં જે વસ્તુનો યુઝ કરીએ છીએ અને અમને જેમાં સારો અનુભવ થાય છે એ જ વિડીયોમાં મૂકીએ છીએ. આપણે એવું નથી કે સવાર હોય કે સાંજ હોય આખો દિવસમાં 24 કલાકમાં એક વિડીયો મૂકી જ દેવાનો. કારણ કે મિત્રો, 24 કલાકમાં એક વિડીયો મૂકી દઈએ એટલે જ આપણે ગમીને જે હાચી ખોટી માહિતી ભેળી કરીને મૂકવો પડે. એ સાચું હોય ખોટું હોય પણ આપણે એવું નથી કરતા. આપણે ઘણી વખત 15-15 દિવસે પણ એક વિડીયો આવતો હોય છે. કારણ કે જે દવાનો હું આજે છંટકાવ કરું એનું રિઝલ્ટ કાંઈ સવારમાંનું આવી જતું હોય, પછી આવતી સાલનો અનુભવ હોય, આજુબાજુના ખેડૂતોનો અનુભવ હોય, એ અનુભવ પ્રમાણે આપણે વિડીયો મૂકીએ છીએ. અને મોટાભાગે આપણા જાત મહેનતના અને આપણી પોતાના વાડીના, પોતાની મગફળીના હોય, પોતાની શેરડીના, પોતાના કપાસના આપણે મૂકતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો, હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.